हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेर करीश दरेक काठियावाड़ी घर में सवारे नाश्ता में का तो सांजे डिनर बनती एकदम फेमस रेसिपी। चटपट बनीने तैयार थी जाए छे अने वड़ी घर में बधाने ज भावे छे। तो तमे रेसिपी ने स्कीप कर्या वगर एंड सुधी जरूर थी जोजो। अने जो तमने रेसिपी गमे तो वीडियो ने लाइक करजो, शेर करजो अने आवी नवी नवी रेसिपी जोवा माटे चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करी बाजू में आपेलो बेल आइकन जरूर प्रेस करजो। तो चलो स्टार्ट करिए। तो पहला आपणे काठियावाड़ी भाखरी बनावीशुं, एकदम बिस्किट जेवी भाखरी बनशे। तेना माटे आपणे एक मोटू बाउल लईशुं अने एमां पौणा बे थी बे कप जेटलो झीणो घऊंनो लोट जे आपणे रोटली माटे यूज़ करीए छीए ने एज लीधो छे। हवे आपणे लोटने चाळी लेवानो छे कि जेमां कोई आखा घऊं होय तो ए निकळी जाय अने भाखरी एकदम सरस वणાઈને તૈયાર થાય। હવે આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરીશું, સાથે મોણ ઉમેરીશું। તો ઓલવેઝ જ્યારે ભાખરી બનાવીએ ત્યારે મોણ આપણે મુઠ્ઠીભર ઉમેરવાનું છે। तो अहीं हूँ बे मोटी चमची जेटलू तेल उमेर्युं छूं। हवे तेल ने आपणे एकदम सारी रीते लोट में मिक्स करी लेवानुं छे। जनरली हरेक काठियावाड़ियोना घर में सवारे नाश्ता में अने रात्रे डिनर में भाखरी बनती ज होय छे। तो तमे जोई शको छो कि एकदम परफेक्ट आपणो मोण छे। हवे आपणे थोड़ू थोड़ू पाणी उमेरी कठळ लोट बांधीने तैयार करवानो छे। ध्यानमां राखवू के लोट ढीलो न थई जाय એટલે પાણી જરૂરિયાત મુજબ જ આપણે ઉમેરવાનું છે। ઘણા લોકોના ઘરમાં ભાખરી માટે થોડો જાડો લોટ અલગથી પણ ધરાવવામાં આવે છે, પણ જો તમે પરફેક્ટલી લોટ બાંધીને તૈયાર કરો તો ઝીણા લોટથી પણ એકદમ સરસ બિસ્કિટ જેવી જ ભાખરી બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે એમાંથી લુઆ બનાવીશું। તો નાની મોટી જાળી પતલી તમારે જે પ્રમાણે બનાવવી હોય એ પ્રમાણે આપણે લૂ બનાવવાનું છે। તો હું અહીંયા થોડી મોટી અને જાડી બનાવીશ। હવે આપણે ભાખરીને વણી લઈશું। તો મોણ એકદમ પરફેક્ટ છે, તો તમે જોઈ શકો છો કે કોર આપણી ફાટે છે, પણ જો તમારી કોર ફાટતી હોય ને તો આપણે હાથ વડે આ રીતે વચ્ચે વચ્ચે દબાવતા જઈશું અને ફરીથી આપણે ભાખરી વણવાનું સ્ટાર્ટ કરીશું। તો આ જ પ્રોસિજરને આપણે રિપીટ કરવાની છે। કોર ફાટે તો આપણે એને દબાવી એકદમ સરસ ભાખરી વણીને તૈયાર કરી દેવાની છે। જો તમે મોણ ઓછું મૂકશો તો ભાખરી ચવળ બનશે અને ખાવામાં બિલકુલ પણ મજા નહીં આવે। જો મોણ તમે એકદમ બરાબર યુઝ કરશો અને લોટ એકદમ વ્યવસ્થિત બાંધશો તો ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બિસ્કિટ જેવી અને સાથે રવો રવો બનશે, જે બધાને જ ખાવાની મજા પડશે। તો તમે જોઈ શકો છો કે ભાખરી અમે વણીને તૈયાર કરી લીધી છે। હવે આપણે આ ભાખરીને શેકી લઈશું। તો એના માટે મેં તાવડી ઓલરેડી ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી હતી। હવે આપણે ભાખરીને તાવડીમાં ઉમેરીશું અને ગેસની ફ્લેમ લો રાખીને ભાખરીને આપણે શેકવાની છે। ધ્યાનમાં રાખશું ભાખરી આપણી જાડી છે તો શેકાતા થોડી વાર લાગશે। થોડી વાર પછી ચેક કરશું તો તમે જોઈ શકો છો ભાખરી થોડી કાચી છે। તો વધુ આપણે 2 મિનિટ શેકાવા દઈશું। 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ભાખરી ઉપર ખૂબ જ સરસ ગોલ્ડન સ્પોટ આવી ગયા છે। સાઈડને ચેન્જ કરશું અને બીજી બાજુ પણ આપણે શેકાવા દઈશું। હવે આપણે બીજી સાઈડ પણ ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બીજી જે સાઈડ છે એ પણ સારી રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે ભાખરીને પલટાવી બીજી સાઈડ પણ એકદમ સરસ ક્રિસ્પી કરી લઈશું। તો તમને જેટલી ક્રિસ્પી જોઈતી હોય એ પ્રમાણે તમે થોડી વધુ ઓછી શેકી શકો છો। તો એકદમ પરફેક્ટ એવી આપણી ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણી ભાખરીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને ભાખરી સાથે ખાવાની મજા પડી જાય એવી દહીં તીખારી બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો તેના માટે અહીંયા મેં દહીં જમાવ્યું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાણી વગરનું ચાકા જેવું દહીં આપણું જામીને તૈયાર થયું છે। દહીં તીખારી માટે આપણે આ ટાઈપનું જ દહીં જોઈએ છે। તો એકદમ સરસ દહીં કેમ જમાવવું જો તમને એની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, હું ડેફિનેટલી તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ। તો હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં તમારે જેટલી દહીં તીખારી બનાવવી હોય એ પ્રમાણે તમારે દહીં એડ કરવું। તો અહીંયા હું એપ્રોક્સિમેટલી 1 કપ જેટલું દહીં એડ કરું છું। દહીં તીખારી તો તમે ઘણીવાર બનાવી હશે, પણ એકવાર મારી રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો। આઈ એમ શ્યોર ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તો દહીં એડ કર્યા બાદ દહીંને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો દહીં મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું, ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। હવે આપણે
ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું, થોડી આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને ફરીથી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. દહીં મસાલા સાથે મિક્સ તો થઈ ગયું છે, પણ એકદમ સ્મૂથ બને એના માટે હું વિસ્કરથી આ રીતે દહીંને ફેટી લઈશ. તો દહીં આપણું ફેટાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે દહીં તીખારી બનાવવા માટે વઘાર કરીશું. તેના માટે ગેસ ઉપર પેનને ગરમ કરવા મૂકી તેમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. દહીં તીખારીમાં તેલનો યુઝ થોડો વધુ થાય છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરું તમારું ફૂટી જાય ત્યારબાદ આપણે 2 ચમચી ઝીણું સમારેલું લસણ આપણે કટકી કરેલી છે એ ઉમેરીશું, સાથે થોડા લીમડાના પાન ઉમેરીશું અને લસણને તેલમાં એકદમ સારી રીતે કકડવા દઈશું. સાથે હું 1 સૂકું લાલ મરચું પણ ઉમેરી દઈશ. તો તમે જોઈ શકો છો કે લસણનો કલર ચેન્જ થઈ ગયો છે, લસણ સ્વાતે થઈ ગયું છે. હવે આપણે 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું અને 1 મોટી ચમચી લાલ મરચું ઉમેરીશું. આ કાશ્મીરી લાલ મરચું છે જેથી એનો કલર જ આવશે, એટલું સ્પાઇસી નહીં બનશે. ગેસની ફ્લેમને બંધ કરવાની છે મસાલા ઉમેર્યા પહેલાં અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણો વઘાર તૈયાર છે. હવે આપણે તૈયાર વઘારને જે દહીં ફેટ્યું હતું ને એ દહીંમાં આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અઠવાડિયામાં એકવાર જો આવું અસલ કાઠિયાવાડી દેશી જમવાનું મળે તો જલસા જ પડી જાય, બરાબર ને? તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે આપણું વઘાર છે એ દહીં સાથે મિક્સ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને 1 લાઇક જરૂરથી કરજો અને સાથે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીના ગ્રુપમાં શેર કરજો. હવે આપણે ઉપરથી થોડી ધાણાભાજી સ્પ્રિંકલ કરીશું. તો જેને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી દહીં તીખારી આપી તૈયાર છે. એની સાથે આપણે ગરમાગરમ બિસ્કિટ જેવી ભાખરી સર્વ કરીશું અને ઉપરથી આપણે સારું એવું ઘી લગાવીશું. સાથે અહીંયા હું 2 શેકેલા મરચાં સર્વ કરીશ. તમે કેરીનું અથાણું, છૂંદો એ પણ સર્વ કરી શકો છો. તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને 1 લાઇક કરજો, શેર કરજો અને ચેનલને 1 સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.